વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલો ગણીએ. એક સોસાયટીમાં 8 બંગલાઓ છે, 1 થી 8 ક્રમાંક આપવામાં આવ્યો છે. સાબિત કરો કે આમાંના એક બંગલાનો ક્રમાંક કેવો છે કે જેની આગળના બંગલાના બધા જ ક્રમાંકોનો સરવાળો તથા પછીના બંગલાનો. ફટાફટ આપણે બંગલા નંબર લખી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 બરાબર છે. હવે આમાંથી એવો એક બંગલો પસંદ કરો જેની આગળના બંગલાઓનું ટોટલ અને પાછળના બંગલાઓનું ટોટલ સરખું થતું હોય. તો લેટ સે ધીસ વન, અને પહેલાંના બંગલાનું ટોટલ છે 5 ને 4, 9 ને 3, 12 ને 2, 14 ને 1, 15 ને 8 ને 7, 15. એટલે આપણને આમ તો જવાબ ડાયરેક્ટ જ નથી ગયો 6 નંબરનો બંગલો, પણ આપણે એને મેથડથી બતાવવો પડશે. મેં તમને આ પહેલેથી એટલે બતાવી દઉં, તમને ક્વેશ્ચનમાં ખ્યાલ આવે કે એ કેવો બંગલો કે જેની પહેલાંના બંગલોના નંબર મતલબ ઘર નંબરનું ટોટલ અને પછીના બંગલોના ઘર નંબરનું ટોટલ સરખું થતું હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મેથડથી આ દાખલો સોલ્વ કરીએ. તો આ દાખલો ગણવા માટે એક ઇમ્પોર્ટન્ટ પરિણામ જે ટેક્સ્ટબુકની અંદર આપવામાં આવ્યું છે તે ખબર હોવી જરૂરી છે. તે ઇમ્પોર્ટન્ટ પરિણામ એ છે કે કોઈપણ પ્રથમ એન સંખ્યાઓનો સરવાળો n+1/2 થાય. હવે કઈ રીતે? આ તો સમજો, પ્રાકૃત સંખ્યાઓ 1, 2, 3, 4 અને 5 આનો સરવાળો મારે કરવો હોય તો આ સૂત્રની મદદથી કઈ રીતે થાય? તો n ની જગ્યાએ લખવાનું 5 5+1/2, 5 6/2, 30/2, 15. અને ટોટલ કરો તો 5 ને 4, 9 ને 3, 12 ને 14 ને 1, 15. એટલે આ 5 છે તો આપણે મેન્યુઅલી ગણીને કર્યું, પણ બહુ બધા નંબર હોય, 1000 નંબર 1200 નંબર, તો આ સૂત્ર જરૂરી છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દાખલો સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. તો આમે બંગલા નંબર આપી દીધા બરાબર છે, B1 to B8. હવે આમાં હું ધારું છું કે એક એન નંબરનો બંગલો એવો છે, એક બંગલો છે જેને હું એનથી ડિનોટ કરું છું, જે આપણને તો ખબર જ છે કે 6 છે, પણ અત્યારે હું એનથી ડિનોટ કરું છું કે જેને કારણે આપણો રિક્વાયર્ડ ગુણધર્મ, જે આપણને જરૂરી ગુણધર્મ જોઈએ છે, તે એની અંદર છે. એટલે કે એની પહેલાંના બંગલા અને પછીના બંગલાનો ટોટલ સરખો થાય છે. હવે એક વચ્ચે કંઈક બંગલા કંઈક મકાનો હશે એન, અને છેલ્લું મકાન 8 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજો, 1+2+3+(n-1)(1+2+3…8). હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણે શું કર્યું, ધ્યાનથી સમજો. આ એટલું હું એક્સપ્લેન કરું છું કે આ જે બંગલા નંબર છે તે અત્યારે મને ખબર નથી, બરાબર છે. આપણે તો સોલ્વ કરી નાખ્યું પણ આપણને ખબર નથી. તો આની પહેલાંનો બંગલા નંબર જોતો હોય તો એ બંગલાને આપણે કહીશું n-1, રાઈટ? એટલે આ શું છે, 1 થી n-1 સુધીનું પ્લસ, બરાબર? એ બધા નંબરનું પ્લસ એ કોના બરાબર થાય છે? તો n પછીના બંગલોનું પ્લસ, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં માઇનસ. હવે જુઓ આ શું છે, 1 થી 8નું પ્લસ, 1 થી 8 બંગલા નંબરનું પ્લસ, અને એમાંથી હું 1 થી n સુધીનું માઇનસ કરું તો મને n પછીના બંગલાનું પ્લસ મળે. સમજાવું છું, સાંભળો. હું સપોઝ આ બધા બંગલોનું પ્લસ કરી દઉં 1 થી 8, સપોઝ 1, 2, 3, 4, 5, 6, 7, 8, રાઈટ? ઓકે, સપોઝ આ બધા જ બંગલાઓનું પ્લસ કરી દઉં, જે થાય છે આપણે આ સૂત્રની મદદ શોધી લઈએ. 8+8/1/2, 8×9, 8×9/2, 72/2, 36, બરાબર છે. તો આ 36માંથી એન નંબરના બંગલા સુધી માઇનસ કરી નાખે. સપોઝ એન નંબરનો બંગલો 6 છે તો આ બેનું ટોટલ મળી જાય ને. એટલે આખા 8માંથી આ એન નંબરના બંગલા સુધીનું માઇનસ કરી નાખ્યું, ભલે આપણને એન નંબરનો બંગલો કયો ખબર નથી, તો આપણને એન પછીના બંગલાનું પ્લસ મળી જાય. આઈ થિંક મેં તમને સમજાવવા માટે સૌથી સરળ પ્રયત્ન કર્યો. સૌથી પહેલાં આની પહેલાંનો બંગલો થાય n-1, એટલે ત્યાં સુધીનું પ્લસ આવો, 1+2+3…n-1 સુધીનું પ્લસ કરવાનું. એન પછીના બંગલાનું પ્લસ કરી દો મળશે, તો આખા 1 થી 8નું પ્લસ કરો, એમાંથી 1 થી n સુધીનું માઇનસ કરી દો, એટલે તમને આ રીતે મળી જાય. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. તો સૂત્રની અંદર આપણે શું લખ્યું, તો જુઓ, મારે 1 થી 5 પદનો સરવાળો જોતો હોય, 2, 5, તો હું શું કરીશ, 5×5+1/2. તે જ રીતે અહીંયાથી મારે 1 થી n-1 પદો સુધીનો સરવાળો જોવે છે, તો હું શું કરીશ, n-1×n-1 આ નિયમ પ્રમાણે +1/2, તો અહીંયા હું એ કરી રહ્યો છું. તો બરાબર છે, હવે પહેલી બાજુ આવી જઈએ. આ તો ઇઝી જ છે, 8+9/2, 8 પદો છે એટલે 8, નિયમ પ્રમાણે એના પછી n+1 કરો તો 9 આવે, 8×9/2, અને અહીંયા એન પદો સુધીનો સરવાળો, એટલે n+1 એનું સૂત્ર છે જ, એન પદોના સરવાળાનું સૂત્ર તો છે જ, તે આપણે કોપી કરી દઈએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આવી જઈએ, તો અહીંયા શું થઈ જશે, આ -1 +1 કેન્સલ એટલે n,
ને કૌંસમાં એન માઇનસ વન. આ બાજુ આવી જઈએ 72 અપોન 2 માઇનસ એન એન પ્લસ 1 અપોન 2. હવે બધા નીચે 2 થઈ ગયો એટલે ડિનોમિનેટર છેદ કાઢી નાખ્યો, બરાબર છે? આખા સમીકરણને બે વડે ભાગી નાખ્યું, છેદ કાઢી નાખ્યો. હવે આટલું થઈ ગયું, એન બંને સાથે છે, એન ઇન્ટુ એન, એન સ્ક્વેર, એન ઇન્ટુ 1 એન. આ બાજુ આવી જઈએ 72 માઇનસ એન, સોરી 72 માઇનસ એન સ્ક્વેર પ્લસ એન, એન સ્ક્વેર માઇનસ એન, કારણ કે માઇનસ એન, એન સ્ક્વેર માઇનસ એન. હવે વિદ્યાર્થી મિત્રો, એન સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર આ બાજુ આવ્યું, બરાબર છે? માઇનસ એન તો છે જ, પ્લસ એન આ બાજુ અહીંયા 72, શું કેન્સલ આઉટ થશે? બરાબર છે, થઈ ગયું 2n સ્ક્વેર, 2 આ બાજુ આવે તો ડિવાઈડ 36 અને એનું વર્ગમૂળ લો તો 6. એટલે 6 નંબરનો બંગલો વિદ્યાર્થી મિત્રો મને એવો મળ્યો કે જેની આગળના બધા બંગલાઓના નંબરનો સરવાળો અને પાછળના બધા બંગલાઓના નંબરનો સરવાળો સરખો થશે. આઈ થિંક વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને ખ્યાલ આવ્યો હશે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો હજુ જે વ્યવહારિક દાખલાઓ છે આ ચેપ્ટરના તે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.